હેલો વિદ્યાર્થી મિત્રો હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું એનસીઆરટી સિલેબસ ધોરણ ચેપ્ટર નંબર નવ શ્રેણી અને શ્રેઢી તેની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં મિત્રો પોઈન્ટ ત્રણ દાખલા નંબર ચોવીસ લગી કમ્પલીટ કરેલા હતા જેમાં સમગુણોત શ્રેણીના અલગ અલગ પ્રકારના જે એક્ઝામ્પલો હતા તે જોયા હતા જેમાં સાબિતીના પણ એક્ઝામ્પલો જોવા મળ્યા હતા તે ઉપરાંત અલગ અલગ પ્રકારના જે સરવાળા અને મતલબ કે સમાંતર સમગુણોત શ્રેણી આપેલી હોય તો તેના સરવાળા માટેના દાખલા કેવી રીતના સોલ્વ કરવા તે પણ આપણે જોયેલું હતું તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર પચીસ થી શરૂઆત કરશું જેમાં પણ આપણે સ્ટાર્ટિંગમાં થોડા સાબિતીના દાખલા જોશું અને પછી મધ્યક ઉપર આપણે આપણે સોલ્વ કરશું રેડી તો સૌથી મિત્રો દાખલા નંબર પચીસ ની રકમ જોઈએ તો તેમાં કીધેલું છે જો એ બી સી અને ડી એ બી સી અને ડી સમગુતર શ્રેણીમાં હોય તો બતાવો કે એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ સી સ્કવેર અને બીજા કાઉસમાં કીધેલું છે બી સ્ક્વેર પ્લસ સી સ્કવેર પ્લસ ડી સ્કવેર ઇઝ ટુ એટલે કે એ બી સી અને ડી ત્રણ ચાર સંખ્યાઓ આપેલી છે જે સમગુણોત્તર શ્રેણીમાં છે એવું કીધેલું છે તો સાબિત કરવાનું છે એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ સી અને બીજા કંશમાં બી સ્કવેર પ્લસ સી પ્લસ ડી અને તેના બરાબર શું એ બી પ્લસ બીસી પ્લસ સીડી આ વર્ગ આપણે આવું સાબિત કરવાનું છે રેડી તો સૌથી પહેલા મિત્રો આપણે જે કીધેલું છે એ બીસીડી શ્રેણીમાં છે તો તેના ઉપરથી આપણે એવું લખી શકશું અત્યારે આપણે લખી નાખીએ કે શ્રેણીમાં છે રેડી હવે સમગુણોત્તર શ્રેણીમાં હોવાથી આપણે આવું કહી શકીએ કે સામાન્ય ગુણોત્તર આપણે લઈ લેશું આર રેડી ધારી લે સામાન્ય ગુણોત્તર બરાબર આર લઈ લીધું પ્રથમ પદ એ છે તો બી બરાબર શું લખી શકી મિત્રો એ લખી શકી સી બરાબર એ આર લખી શકીએ અને ડી બરાબર એ આર ક્યુબ લખી શકીએ ચારે ચાર પદ જે આપેલા હતા તે આપણે વ્યવસ્થિત રીતે એ આર એટલે કે સંગણોત્તર શ્રેણીના જે પ્રમાણે પદ હોય તે પ્રમાણે વ્યાપક સ્વરૂપે લખી નાખ્યા હવે ડાબા બરાબર આપણે જમણો સાબિત કરવાનું છે તો આપણે સ્ટાર્ટ કરશું મિત્રો બી સ્કવેર પ્લ સી સ્કવેર પ્લસ ડી સ્કવેર રેડી એની કિંમત મૂકી દેસુ એટલે કે એ એ સીટી જ રહેશે બીની જગ્યાએ લખશું એ એટલે કે અહીંયા વર્ગમાં આપેલું છે તો એ વર્ગ પ્લસ આર વર્ગ થઈ જશે પ્લસ સી નો વર્ગ એટલે કે અહીંયા એનો તો વર્ગ થશે પરંતુ આર ની કેટલી ઘાત જશે મિત્રો ચાર ઘાત શું કામ કારણ કે અહીંયા વર્ગ એ સી બરાબર એ આર સ્કેર છે તો આપણે સી નો વર્ગ કરવાનો છે તો એનો વર્ગ અને આર ની ચાર ઘાત જશે એ જ રીતના અહીંયા મૂકી મિત્રો બી નો વર્ગ એટલે કે એ વર્ગ ઇન્ટુ આર વર્ગ પ્લસ સી નો વર્ગ એટલે કે એ વર્ગ ઇન્ટુ આર ની ચાર ઘાત પ્લસ ડી નો વર્ગ તો અહીં ડી નો વર્ગ એટલે કે એ નો વર્ગ પ્લસ આર ની છ ઘાત આવી રીતના લખી શકશું હવે આ કૌંસની અંદર તમે મિત્રો જોશો તો એ વર્ગ સામાન્ય નીકળી જશે રેડી એ વર્ગ સામાન્ય નીકળી જશે એટલે કાઉસમાં મિત્રો વન પ્લસ આર વર્ગ પ્લસ ની ચાર ઘાત અહીંથી તમે જોશો તો એ સામાન્ય નીકળી જશે અને આર વર્ગ પણ કોમનને કાઢી લેશું અને અહીં શું વધશે વન પ્લસ આર વર્ગ વધશે અને આર ની છ ઘાતમાંથી આર વર્ગ કોમન નીકળી ગયો એટલે આરની ચાર ઘાત વધશે રેડી એ વર્ગ એ વર્ગ એ વર્ગ એટલે શું થઈ જશે એની ચાર ઘાત આર વર્ગ એઝ અને આ બે કામ સરખા હોવાથી આપણે વન પ્લસ આર વર્ગ પ્લસ આર ની તેનો સ્કવેર લખી શકશું રેડી તો અત્યારે મિત્રો આપણે આ રીતના મળે છે એ ની ચાર ઘાત ઇન્ટુ આર સ્કવેર બ્રેકેટમાં વન પ્લસ આર સ્કવેર પ્લસ આર એસ ટુ ફોર અને તેનો પણ સ્ક્વેર રેડી અને અત્યારે આપણે સમીકરણ એક કહી દઈએ મિત્રો એટલે કે આ જમણી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ જે મળ્યું તે આ મળ્યું હવે રાઈટ હેન્ડ સાઈડ આપણે આ જ રીતના જોઈએ તો આગળ જોઈએ શું મળે છે પછી આપણે બે સરખાવશું અહીં રાઇટ હેન્ડ સાઈડમાં આપેલું છે એબી બી પ્લસ બી પ્લસ સીડી અને તેનો વર્ગ રેડી હવે એબી એટલે કે એની જગ્યાએ મૂકશું આપણે આપેલું છે તે એ એઝ ઇટ બરોબર છે એની જગ્યાએ એ એઝીટી લખી નાખું અને બી ની જગ્યાએ એ આર તો અહીંયા લખશું એ આર એ જ રીતના અહીંયા બીની જગ્યાએ એ આર અને સી ની જગ્યાએ એ આર સ્કવેર એ જ રીતના મિત્રો સી ની જગ્યાએ એ સ્કવેર અને ડી ની જગ્યાએ એ આર અને તેનો શું છે મિત્રો સ્ક્વેર છે એ ઇન્ટુ એટલે પ્લસ એ સ્કવેર ઇન્ટુ આર ની પાંચ કરતી જશે અને તેનો સ્ક્વેર રેડી તો આયા બધામાંથી તમે જોશો મિત્રો તો એ કોમન નીકળી જશે બ્રેકેટની અંદર એ સ્કવેર કોમન કાઢી નાખશો આરની એક ઘાત કોમો નીકળી જશે તો બ્રેકેટમાં વધશે વન પ્લસ આર વર્ગ પ્લસ ટુ ફોર આખા ઘાત બે ઘાત હવે આ જે વર્ગ છે તે મિત્રો સેપરેટ આપી દઈએ એટલે કે એની ચાર ઘાત ઇન્ટુ આર સ્કવેર ઇન્ટુ વન પ્લસ આર સ્ક્વેર પ્લસ આર એસ ટુ ફોર અને તેનો સ્ક્વેર રેડી અહીં તમે જોશો મિત્રો પેલા સમીકરણમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં જે મળેલું હતું તે જ અહીં રાઇટ હેન્ડ સાઈડમાં મળે છે એટલે કે એની ચાર ઘાત આર નો સ્કેર કાઉન્સમાં વન પ્લસ આર સ્કેર પ્લસ આર ની ચાર ઘાત અને તેનો સ્કેર અને આપણે સમીકરણ એ બે કહી દઈશું એટલે અહીં લખશું મિત્રો એક અને બે પરથી એલએચએસ ઇક્વલ ટુ आरएचएस एलएचएस इक्वल टू आरएचएस એટલે કે આ એક સાબિત થઈ ગયું છે રેડી તો આ રીતના દાખલા નંબર પચીસમાં જે સાબિત કરવાનું હતું તે સાબિત થાય છે તો મિત્રો અહીંયા દાખલા નંબર પચીસ લગી હવે સમગુણોતર મધ્યક ઉપર આધારિત એક્ઝામ્પલો છે તો હવે આપણે તેની શરૂઆત તો તો જોઈએ દાખલા દાખલા નંબર નંબર જોશું તેમાં લખેલું છે ત્રણ અને એક્યાસી વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુત્તર શ્રેણી હોય તો અહીંયા મિત્રો ત્રણ અને એક્યાસી એની વચ્ચે આપણે બે સંખ્યાઓ ઉમેરવાની છે તો આપણે અહીંયા એ બરાબર અત્યારે ત્રણ લેશું

સમગુણોત્તર શ્રેણી બને રેડી હવે જી અને જી જીવન અને જી ટુ મેળવવા માટે આપણે સૌથી પહેલા જીવનની ફોર્મ્યુલા છે મિત્રો એ આ ટૂંકમાં ઓમ બીજું પદ થશે પરંતુ જીવન એટલે કે સમગુણોત્તર શ્રેણીમાં જેટલા સમગુણોત્તર મધ્યક ઉમેરી છે તેમાં પહેલો મધ્યક છે એટલે ફોર્મ્યુલા થશે એ આર ની એક અને જી ની ફોર્મ્યુલા થશે મિત્રો એ આર સ્ક્વેર રેડી બી બાય એની કેટલી ઘાત એકના છેદમાં એન પ્લસ વન થશે રેડી જે આ ફોર્મ્યુલા છે આ સમગુત્તર મધ્યક માટે જે આરની કિંમત મેળવવી હોય ત્યારે સમગુત્તર શ્રેણી એ બને છે તો એ ની કિંમત અહીંયા આપેલી છે એક્યાસી એની કિંમત આપેલી છે ત્રણ એનની કિંમત છે બે એટલે કે એકના છેદમાં બે પ્લસ એક એટલે કે ત્રણ થશે રેડી એક્યાસી ના છેદમાં ત્રણ એટલે સત્યાવીસ થશે સત્યાવીસનું ઘનમૂળ થઈ ગયું રેડી વન બાય થ્રી એટલે ઘનમૂળ સત્યાવીસ નું ઘન મૂળ મિત્રો કેટલા મળ્યા મિત્રો ત્રણ રેડી એ બરાબર ત્રણ આપેલા હતા આર બરાબર ત્રણ મળ્યા તો આપણે જીવનની કિંમત મળશે મિત્રો એ ઇન્ટુ આર એટલે ત્રણ છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે નવ રેડી અહીંયા જી જોઈએ ત્રણ ગુણ્યા ત્રણ અને સત્યાવીસ એવી રીતના મૂકીએ જેથી કરીને જે ટૂંકમાં શ્રેણી બનશે તે શું બનશે સમગુણો શ્રેણી બનશે રેડી એટલે કે ત્રણ નવ સત્યાવીસ એક્યાસી આવી રીતના ચાર જે સંખ્યાઓથી શ્રેણી બની તે સંખ્યા તે શ્રેણી શું બનશે સમગુણો શ્રેણી આપણે જે જે બે બે સંખ્યાઓ ઉમેરવાની કીધી હતી પહેલી સંખ્યા સંખ્યા અને બીજી દાખલા નંબર છે નેક્સ્ટ સત્યાવીસ દાખલા નંબર સત્યાવીસમાં મિત્રો જોશો તો તેમાં પણ સમગુતર મધ્યક વિશે વાત કરેલી છે રકમમાં કીધેલું છે જો એ અને બી નો મધ્યક સ્મોલ એ અને સ્મોલ બી નો મધ્યક આપેલો છે અહીંયા એ રેસ ટુ એન પ્લસ વન પ્લસ બી રેસ ટુ એન પ્લસ વન છેદમાં એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન એટલે અહીંયા આપણે લખીએ મિત્રો સંગુણોત્તર મતે કંઈ લખું છું અત્યારે જી બરાબર જે આપેલું છે તે પ્રમાણે એ રેસ ટુ એન પ્લસ વન પ્લસ બી રેસ ટુ એન પ્લસ વન છેદમાં એ ટુ એન પ્લસ બી રેસ ટુ એન આ રીતના આપેલો હોય તો આપણે શું કરવાનું છે કિંમત ગોતવાની છે રેડી આવો જ દાખલો આપણે સમાંતર મધ્યક માટે પણ સાબિત કરેલો તો તેવો જ દાખલો મતલબ આપણે એનની કિંમત ગોતવાની છે તો તે જ આપણે વસ્તુ સમાંતર મધ્યકમાં આવા જ પ્રકારનો એક એક્ઝામ્પલ સોલ્વ કરી ગયા છીએ તો તે જ પ્રમાણે પ્રક્રિયા કરવાની રહેશે અહીંયા આપણે જે આપેલું છે તે સમગુણોત્તર મધ્યક આપેલું છે કોનો તો કે એ અને બી નો રેડી તો અહીંયા આપણે મિત્ર લખશું એ અને બી નો ગુણોતર મધ્ય જી બરાબર આપણે જાણીએ છીએ એ રેસ ટુ એન પ્લસ વન પ્લસ બી રેસ્ટ ટુ એન પ્લસ વન છેદમાં એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન બરાબર રૂટ રેડી આવી રીતના લખી શકીએ રૂટ રૂટ એટલે મિત્રો તમે જાણો છો એ વન બાય ટુ ઘાત થશે અને આ ભાગમાં છે સામે જાય તો ગુણાકર્મ માં જશે એ રેસ ટુ એન પ્લસ વન પ્લસ બી રેસ ટુ એન પ્લસ વન રેડી અહીંયા જે ઘાત છે તે એની કેટલી ઘાત એકના છેદમાં બે અને બીની પણ કેટલી ઘાત મિત્રો એકના છેદમાં બે રેડી તો તે પ્રમાણે લખી નાખશું અને કાઉસમાં અહીંયા એ રેસ ટુ એન પ્લસ બી રેસ ટુ એન રેડી અને આપણે અંદર ગુણાવી આગળ આગળ જેમ જેમ સ્ટેપ કરતા જાય તેમ નવું સ્ટેપ તમને જોવા મળતું જશે રેડી અહીં જોઈએ તો આ એ ગુણ્યા એક મતલબ કે બીની આધાર સરખી થશે એટલે કે એ રેસ ટુ વન બાય ટુ ઇન્ટુ બી રેસ ટુ એન પ્લસ વન બાય ટુ રેડી તેમાં પણ મિત્રો આ રીતના પ્રક્રિયા કરેલી હતી રેડી હવે આ એની જે ઘાથ છે મિત્રો એન પ્લસ વન વન બાય ટુ વાળું તેને આપણે ઓલી બાજુ લઈ જઈશું અને આને આપણે આ બાજુ લઈ લેશું રેડી પછી આપણે એની ઘાત જે છે તે વન બાય ટુ વાળી એન પ્લસ વન બાય ટુ વાળી ઘાત જશે એ રેસ ટુ એન પ્લસ વન બાય ટુ બી રેસ ટુ વન બાય ટુ ટુ આ એઝ ઇટ ઇઝ માઈનસ આ પ્લસમાં છે સામે ગયું તો માઇનસ થઈ જશે રેડી આમાંથી તમે જોશો મિત્રો આ એન પ્લસ વન છે તો આને તમે એન પ્લસ વન હાફ પ્લસ વન હાફ લખી શકો રેડી અને અહીંયા તમે જશો તો એ રેસ ટુ એન પ્લસ વન હાફ છે તો બેમાંથી તમે સામાન્ય પણ લઈ શકશો તો અહીંયા લખશો મિત્રો એ રેસ ટુ એન પ્લસ વન હાફ તો બ્રેકેટમાં વધશે મિત્રો એ રેસ ટુ વન હાફ એટલે કે અહીંયા એની કેટલી घात અડધી ઘાત એમ રહેશે માઇનસ બીની પણ કેટલી घात મિત્રો અડધી ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા બીની એન પ્લસ વન બાય ટુ નીકળી જશે તો એ રેસ ટુ વન બાય ટુ માઇનસ બે કટ થઈ જશે એન પ્લસ વન બાય ટુ બરાબર કેટલા થઈ જશે મિત્રો એક થઈ જશે રેડી હવે બે ની घात સરખી છે એટલે કે આપણે આવી રીતના લખી શકશું એના છેદ બી આખાની કેટલી ઘાત n પ્લસ વન બાય ટુ અને બરાબર વન આપેલા છે તો વનમાં પણ આપણે આવી રીતના લખી શકશું એના છેદમાં બી આખાની કેટલી घात જીરો કાત રેડી હવે બેના આધાર સરખા હોવાથી બરાબરની સાઇન વચ્ચે હોવાથી આપણે લખી શકશું એન વન બાય ટુ ઇક્વલ ટુ જીરો રેડી એન વન બાય ટુ ઇક્વલ ટુ જીરો કિંમત કેવી મળશે મિત્રો માઇનસમાં વન બાય એટલે કે જે વસ્તુ આપણને પૂછેલી હતી કે એ અને બી નો સમગુ એનની કિંમત અડધું એટલે કે વન આફ થશે તો એ રેસ્ટુ વન આફ અહીંયા બી રેસ્ટ ટુ વન આફ અહીંયા પણ મિત્રો એ રેસ્ટુ માઇનસ વન આફ અને એ બી રેસ્ટુ માઇનસ વન આફ બરાબર તેનું તમે સાદુ રૂપ આપશો એટલે તમને એ અને એ અને જી એટલે કે રૂટ એ આવી રીતે મળશે સાદુ રૂપ આપો તો રેડી તો અહીંયા તે પ્રમાણે આપણે સમગુણોત્તર મધ્ય કાપેલો હતો તો તેનું સિમ્પ્લિફિકેશન કરીને આપણે એન ની કિંમત પૂછેલી હતી તો એન ની કિંમત મળી મિત્રો માઇનસ વન બાય ટુ રેડી તો અહીંયા દાખલા નંબર સત્યાવીસ કમ્પલીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર અઠ્યાવીસ તે થોડુંક ઇમ્પોર્ટન્ટ પણ છે તો તે આપણે જોઈએ તે પણ સમગુણોત્તર મધ્ય ઉપર આધારિત છે તો અહીંયા જોઈએ મિત્રો દાખલા નંબર અઠ્યાવીસ હવે અઠ્યાવીસના દાખલામાં કીધેલું છે મિત્રો બે સંખ્યાઓનો સરવાળો બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં છ ગુણો હોય તો સાબિત કરો કે સંખ્યાઓનો ગુણોત્તર જે સંખ્યાઓ આપણે કીધેલી છે બે સંખ્યાઓનો સરવાળો તે સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે મિત્રો એ કીધેલું છે થ્રી પ્લસ ટુ રૂટ ટુ જેમ થ્રી માઇનસ ટુ રૂટ ટુ રેડી તો આ રીતના આપણે સાબિત કરવાનું છે કે આપણે મિત્રો એ જે બે સંખ્યાનો સરવાળો કીધેલો છે તે બે સંખ્યા આપણે આપેલી નથી તો બે સંખ્યા ધારી લેશું એ અને બી રેડી તો એ ધારી લેશું મિત્રો ધારો કે બે સંખ્યાઓ એ અને બી છે રેડી એ અને બી છે હવે આપેલી ટૂંકમાં શું છે અહીંયા કે જે આ બે સંખ્યાનો સરવાળો છે તે મિત્રો તેના સમગ્રોત્તર મધ્યક કરતા છ ગણો છે તો આ બે સંખ્યાનો સરવાળો મિત્રો આટલું થાય એ પ્લસ બી અને સમગ્રોત્તર મધ્યક આપણે જી લઈ લઈ તો સિક્સ જી રેડી અને જીનું સૂત્ર આપણને આવડે છે મિત્રો સમગ્રોત્તર મધ્યકનું સૂત્ર આપણે જાણીએ જ છીએ છ રૂટ એ બી રેડી હવે મિત્રો અહીં શું કશું અહીં જો સમાંતર મધ્યક આપણે બનાવવું હોય તો બે વડે ભાગી નાખશું બે બાજુ જેથી કરીને આપણે સમાંતર મધ્યક અને મધ્ય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર બની જાય જે આપણે બનાવું નથી પણ તો એ સાદુરૂપ દેવામાં સળતા રહેશે કારણ કે તે બે સંબંધને રિલેટેડ આપણે સૂત્ર જ્યારે જોયા હતા ત્યારે તમને સાદુરૂપ આપવા માટે આ જ રીતના હતું રેડી હવે અહીંયા શું કહશો મિત્રો આ રૂટ એ બી અહીંયા છેદમાં લઈ લેશું અને પછી આપણે યોગ વિયોગ પ્રમાણ લઈ લેશું જેથી કરીને પૂર્ણ વર્ગમાં કન્વર્ટ થઈ જાય રેડી અહીંયા છેદમાં કઈ ન આપણે ત્રણ પ્લસ ટુ રૂટ ટુ જોઈએ છે અહીંયા જોશો મિત્રો એ પ્લસ બી એટલે કે અહીંયા આપણે યોગ વિયોગ પ્રમાણ લઈ લેશું એટલે કે ઉપર શું થશે અંશ પ્લસ છેદ થશે અને છેદમાં અંશ માઇનસ છેદ બરાબર અહીંયા ત્રણ પ્લસ એક છેદમાં ત્રણ માઇનસ એક બે બાજુ આપણે યોગ વિયોગ પ્રમાણ લીધું એટલે અહીંયા તમે જોશો મિત્રો તો આપણે આ ફોર્મ્યુલા એક જાણીએ છીએ એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી સ્કવેર બરાબર માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ એ માઇનસ પ્લસ બી આખાનો સ્કવેર રેડી આ ફોર્મ્યુલા છે તો આને આપણે આ પ્રમાણે કન્વર્ટ કરી શકીએ એ એટલે શું થાય મિત્રો રૂટ એનો વર્ગ થાય રેડી તો અહીંયા તે પ્રમાણે લખવું હોય તો લખી શકીએ રૂટ એ નો વર્ગ આ વચ્ચે લઈ લે ટુ રૂટ એ બી પ્લસ નો મિત્રો જોશું આપણે રૂટ એનો વર્ગ માઇનસ ટુ રૂટ એ બી પ્લસ રૂટ બી નો વર્ગ રેડી ત્રણ ને એક ચાર ચાર ના છેદમાં બે એટલે અહીંયા બે વધશે રેડી અહીંયા આપણે ડાયરેક્ટ લખી જ નાખી બે અને આને પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરી નાખી આ પ્રમાણે તો અહીંયા જોશો મિત્રો તો રૂટ એ

રૂટ એ માઇનસ રૂટ બી બરાબર રૂટ ટુ થઈ જશે છેદમાં એક રેડી હવે અહીંયા મિત્રો તમે જોશો તો અહીંયા આપણે પૂર્ણવર્ગમાં કન્વર્ટ કરવા માટે યોગ વિયોગ લીધા હવે આપણે અહીંયા બી અને એને દૂર કરવા માટે અંશમાં એ જોઈએ છે છેદમાં બી જોઈએ છે તો અહીંયા આપણે તે પ્રમાણે કરશું મિત્રો તો અહીંયા યોગ વિયોગ પ્રમાણ પાછું લેશું ઉપર પ્લસ વાળું નીચે માઇનસ વારું જયારે હોય ત્યારે તમારે ડાયરેક્ટલી એ અને બી નો ગુણોત્તર જોતો હોય તો તમે યોગ વિયોગ પ્રમાણ લેશો તો મળી જશે તો અહીંયા તમે જોશો મિત્રો યોગ વિયોગ પ્રમાણ પાછું લેશો તો અહીંયા રૂટ એ પ્લસ રૂટ બી પ્લસ રૂટ એ માઇનસ રૂટ બી છેદમાં રૂટે પ્લસ રૂટ બી માઇનસ રૂટ એ પ્લસ રૂટ બી રેડી અહીંયા આને માઇનસ નિશાને એપ્લાય કરીને અહીંયા લખી નાખ્યું અહીંયા એ રીતના તમે અંશમાં જોશો તો રૂટ ટુ પ્લસ વન છેદમાં રૂટ ટુ માઇનસ વન રેડી અહીંયા રૂટ બી રૂટ બી કોટ થઈ જશે રૂટ એ રૂટે કર થઈ જશે રેડી એટલે અહીંયા ટુ રૂટ એ છેદમાં ટુ રૂટ બી પ્લસ છે આ બાજુ વર્ગ મૂળમાં છે સામે જાય તો વર્ગ થઈ જશે કારણ કે આપણે જે જોઈએ છે તે એ જેમ બી જોઈએ છે રેડી તો એ લખી નાખશું મિત્રો એના છેદમાં બી બરાબર રૂટ ટુ પ્લસ વન છેદમાં રૂટ ટુ માઇનસ વન આખાનો વર્ગ સિમ્પલિફિકેશન કરી નાખી એટલે કે અવયવ પણ નાખીએ એટલે આપણે આ ગુણોત્તર મળી જશે પેલાનો વર્ગ એટલે કે ટુ પ્લસ ટુ એ બી એટલે કે ટુ રૂટ એ રૂટ ટુ પ્લસ વન છેદમાં પહેલાનો વર્ગ ટુ માઇનસ ટુ પ્લસ વન એટલે કે બે ને ત્રણ થશે ત્રણ પ્લસ ટુ છેદમાં ત્રણ માઇનસ ટુ રૂટ ટુ રેડી તો મિત્રો તમે જુઓ તો અહીં સાબિત જે કરવાનું હતું ત્રણ પ્લસ ટુ રૂટ ટુ છેદમાં ત્રણ માઇનસ ટુ રૂટ ટુ તો અહીં મળી ગયું જે સંખ્યાનો સરવાળો મતલબ કે તેના સમગુણોત્તર મધ્યક કરતા છ ગુણો હોય એવી શરત આપણને આપેલી હતી તે પરથી આપણે કીધેલું હતું કે તે જે સંખ્યા છે તેનો ગુણોત્તર આટલો થાય તો અહીં તે પ્રમાણે સાબિત થઈ ગયું રેડી તો આ રીતના મિત્રો સિમ્પ્લિફિકેશન કરી અને સાબિત કરવાનું છે તો તમે જોઈ શકો છો આ એક્ઝામ્પલ જે છે તે થોડો આઈએમપી કહી શકાય રેડી તો આ દાખલા નંબર 28 કોમ્પિટ છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 29 તે પણ થોડોક ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તો તે જોઈએ 29 માં દાખલાની રકમમાં લખેલું છે મિત્રો બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો અનુક્રમે એ અને જી હોય એટલે કે કેપિટલ એ અને કેપિટલ જી હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ એટલે કે તે સંખ્યાઓ એટલે કે જે બે ધન સંખ્યાઓ ધારેલી છે તે બે સંખ્યાઓ અનુક્રમે એ પ્લસ માઇનસ રૂટ એ પ્લસ જી ઇન્ટુ એ માઇનસ જી છે

આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ એ પ્લસ બી બરાબર ટુ એ અને જી સ્કવેર બરાબર એ બી એટલે કે જ્યાં ગુણાકાર બે જે સંખ્યા બે ધન સંખ્યા છે તેમનો ગુણાકાર જી છે તેમનો સરવાળો ટુ એ થશે રેડી તાના ઉપરથી મિત્રો આપણે એવું લખી શકીએ ત્યારે પણ જયારે જયારે સમજાવેલી હતી મતલબ કે સંગણત શ્રેણી કોને કહેવાય તેને રિલેટેડ સરવાળા સૂત્ર જોયા હતા મધ્યક કોને કહેવાય તેને રિલેટેડ જયારે વાત કરી લીધી ત્યારે આપણે સંગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યક વચ્ચેનો સંબંધ પણ ચકાસેલો હતો તો ત્યારે આપણે એવી વાત થઈ હતી મિત્રો કે જે બે સંખ્યા મતલબ કે એ અને બી જો બીજ હોય એ અને બી બે બીજ હોય સમીકરણ દ્વિઘાત સમીકરણ એક વર્ગ માઇનસ એક અંશમાં એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બરાબર જીરો તો આવું દ્વિઘાત સમીકરણ થાય મિત્રો જ્યારે આપણે જાણીએ છીએ કે આલ્ફા બીટા ત્યારે કોઈ પણ દ્વિગાથ સમીકરણનું સમીકરણના બીજ હોય ત્યારે આપણે સૂત્ર લખતા પ્લસ બીટા એ અને બીજ લીધા ટુ એ એક્સ પ્લસ એ બી એટલે શું છે મિત્રો જી સ્કવેર બરાબર જીરો રેડી હવે આનો આપણે વિવેચક મેળવશું મિત્રો તો તમે જોશો આ એક્સ વર્ગનો સોગુણોક એ છે વન છે એક્સનો સોગુણો માઇનસ ટુ એ છે અને અચળ પદ એટલે કે સી આપણે જે કહીએ તે જી સ્ક્વેર છે રેડી તો મિત્રો આપણે વિવેચકનું સૂત્ર છે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એ સી તો બી એટલે શું છે મિત્રો માઇનસ ટુ એ તો માઇનસ ટુ એનો સ્કવેર કરશો એટલે ફોર એ સ્કવેર થશે માઇનસ ફોર એ એટલે વન અને સી એટલે જી સ્કવેર રેડી એટલે કે ફોર કાઉન્ટ કોમન નીકળી જશે એટલે કે એ સ્કવેર માઇનસ જી સ્ક્વેર થઈ જશે આના આપણે આવી રીતે લખી શકીએ એ માઇનસ જી ઇન્ટુ એ પ્લસ જી આ પ્રમાણે જોવા મળશે બે સંખ્યા ધારેલી છે તેની કિંમત આપણે મળી ગઈ કહેવાય રેડી તો મિત્રો જોઈએ એક્સ બરાબર સૂત્ર થશે મિત્રો માઇનસ બી આપણે સૂત્ર જાણીએ છીએ માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ડી છેદમાં ટુ એ રેડી તો માઇનસ બી એટલે કે

ટુ રેડી ટુ કોમન ટુ કટ થઈ જશે અને એ માઇનસ જી તો જે આપણે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું એટલે કે જે માગેલ સંખ્યા છે મિત્રો તે આપણે એ પ્લસ ઓર માઇનસ વર્ગુણમાં એ પ્લસ જી અને એ માઇનસ જી જ્યાં એટલે શું છે મિત્રો સમાંતર મધ્યક છે અને જી એટલે શું છે મિત્રો સમગુ છે રેડી તો મિત્રો દાખલા નંબર ઓગણત્રીસ કમ્પ્લીટ થાય છે એટલે કે જે થોડાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો કહી શકાય તેવો એક્ઝામ્પલ હતો તો અહીંયા કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર મિત્રો દાખલા નંબર 30 ની રકમ જોશો તો અહીંયા શું લખેલું છે હવે કુટ પ્રશ્નો ઉપર આધારિત ક્વેશન આવે છે તો તેમાં લખેલું છે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર સંખ્યા તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે બેક્ટેરિયાનો જે ઉછેર છે તેમાં દર કલાકે સંખ્યા બમણી થાય છે જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા ત્રીસ હોય શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી છે મિત્રો ત્રીસ છે તો બે કલાક ચાર કલાક અને એનમા કલાકે બેક્ટેરિયાની સંખ્યા મેળવું રેડી શરૂઆતમાં આપણને કીધેલું છે પેલા તે લખી નાખશું પછી આગળ સમજીએ શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા આપેલી છે બેક્ટેરિયાની સંખ્યા બરાબર ત્રીસ છે રેડી આવી રીતના કીધેલું છે હવે નેક્સ્ટ આપણે શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગ શરૂઆત હવે કલાક બાદ શું થશે દર કલાકે શું થાય છે બમણી થાય છે એવું છે બેક્ટેરિયાનું જે ઉછેર થાય છે તે દર કલાકે બમણી થતો જાય છે તો અહીંયા મિત્રો આપણે અત્યારે પહેલા જોઈએ આપણે જે પૂછેલું છે તે બે કલાક પછી ચાર કલાક પછી અને ટૂંકમાં બે કલાક ચાર કલાક અને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા આપણે મેળવવાની છે તો સૌથી પહેલા આપણે શરૂઆતમાં મિત્રો એક કલાક બાદ મેળવી એક કલાક બાદ તેની સંખ્યા કેટલી થાય તો કે બે એક અંશમાં ત્રીસ શરૂઆતમાં ત્રીસ છે તો તેનું આપણે બે બમું કરશું એટલે સાઠ થશે રેડી હવે બે કલાક બાદ જોઈ બે કલાક બાદ તેની સંખ્યા રેડી એટલે કે અહીં સાઈઠ હતી તો તેનું બમણું થશે દર કલાકે બમણું થાય એવું કીધેલું તો એક કલાક બાદ જો આટલું થતું હોય તો બીજી કલાકે એનું બમણું થાય રેડી એટલે કે એકસો થાય રેડી તો આ રીતના આગળ આગળ એલું જશે રેડી તો આ રીતના તમે જોશો તો શરૂઆતમાં ત્રીસ હોય પછી સાઈઠ હોય પછી એકસો વીસ હોય પછી બસો ચાલી હોય એવી રીતના ડોડો ડોટ આગળ આવેલું જશે આવી રીતના કન્ટિન્યુઅસ ચાલુ રહેશે શરૂઆતમાં ત્રીસ થયું પછીની કલાકે એટલે કે એક કલાક બાદ સાઈઠ થયું બે કલાક બાદ એટલે કે બે કલાક એકસો વીસ થયું રેડી તો અહીં તમે જોઈ શકશો મિત્રો આજે શ્રેણી બને છે તે કઈ બને છે સમ શ્રેણી બને છે કેવી બને છે સમ શ્રેણી તમે જોઈ શકો સાઠ ભાગા ત્રીસ એટલે બે મળશે એકસો વીસ ભેગા સાઠ એટલે બે મળશે તો આવી રીતના સામાન્ય જે ગુણોત્તર છે તે બે મળે છે એટલા માટે અહીંયા સમ શ્રેણી રચાય છે અને પ્રથમ પદ કેટલું થશે મિત્રો ત્રીસ થશે રેડી પ્રથમ પદ ત્રીસ થશે હવે આર બરાબર બે મળશે તે પણ લખી નાખી રેડી હવે આપણે જે કીધેલું છે મિત્રો બે કલાક બાદ કીધેલું છે રેડી તો અહીંયા આપણે એ ટુ મેળવાનું છે મિત્રો એટલે કે બે કલાક બાદ એટલે કે બે કલાક બાદ એટલે કે આપણે મિત્રો તમે જોશો તો અહીંયા એન બરાબર ઝીરો માટે એટલે કે ઝીરો કલાકે અહીંયા તમે તો પ્રશ્નો થોડોક જોશો તો અહીંયા થોડુંક કન્ફ્યુઝન થશે એન બરાબર જીરો હોય મિત્રો ત્યારે અહીંયા તમને જે મળશે તે પ્રથમ પદ મળશે હેડિય એન બરાબર વન હોય ત્યારે તમને એન બરાબર વન હોય ત્યારે તમને અહીંયા આ પ્રથમ પદ એટલે કે એ વન મળી ગયો એ ટુ મળશે એન બરાબર ટુ લેશું તો આપણે શું લખશું મિત્રો એ ટુ લખશું એન બરાબર વન લઈ તો આપણે વન જ કે એ વન જ રેડી તો તે સાઈઠ કહેવાય એટલે કે એક કલાક બાદ થયું આ બે કલાક બાદ કેટલું થશે મિત્રો એ આર નો સ્કવેર એટલે એ નો સ્કવેર એટલે કે એટલે ત્રીસ છે

જે બેક્ટેરિયાની સંખ્યા હશે તેની આપણે ફોર્મ્યુલા બનાવી તો આ રીતના થશે મિત્રો પેલા તો શરૂઆતમાં ત્રીસ હોય રેડી અને એને ગુણ્યા કેટલા તો કે બે ની કેટલી ઘાત એન ઘાત થાય રેડી જેટલી કલાક થઈ હોય એટલી બે ની ઘાત થશે અહીંયા બે ની બે ઘાત થઈ તેવી રીતના અહીંયા બે ની એન ઘાત રેડી અહીં એન બરાબર ચાર છે તો અહીંયા આપણે ચાર કલાક બાદ લખવું હોય તો ત્રીસ ગુણ્યા બે ની કેટલી ઘાત ચાર ઘાત રેડી એટલે કે સોળ તેરી અડતાલીસ ચારસો એસી તો આ રીતના આપણે જે પૂછેલું છે બે કલાક બાદ એકસો વીસ બેક્ટેરિયાની સંખ્યા થશે ચાર કલાક બાદ ચારસો તો બે એક્ઝામ્પલો બાકી રહેશે હવે એમાં એકત્રીસ દાખલો જોઈએ હવે મિત્રો દાખલા નંબર એકત્રીસ જોઈએ તો તેમાં પણ લખેલું છે બેંકમાં રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો દસ ટકાના વાર્ષિક ચક્રૌી વ્યાજે મૂકીએ વાર્ષિક ચક્રૌધિ વ્યાજે મૂકીએ તો દસ વર્ષના અંતે કેટલી રકમ મળે દસ વર્ષના અંતે કેટલી રકમ મળે તે આપણે નક્કી કરવાનું છે મિત્રો દસ વર્ષના અંતે અહીંયા પ્રશ્ન આગલા જેવો છે મિત્રો ઓમાં પણ શું હતું બે કલાક પછી એટલે કે બે કલાકે ચાર કલાકે તો શરૂઆતમાં તમને ત્યાં બેક્ટેરિયાની સંખ્યા આપેલી હતી એટલે એક કલાક પછી એટલે કે બીજું પદ આવી જાય બે કલાક પછી એટલે ત્રીજું પદ આવી જાય ચાર કલાક પછી એટલે પાંચમું પદ આવી જાય રેડી એવી રીતના તો અહીંયા પણ મિત્રો અહીંયા શું કીધું છે દસ વર્ષના અંતે દસ દસમા વર્ષની શરૂઆત એ નહીં દસ વર્ષના અંતે હેડી તો પહેલું વર્ષ પૂરું થાય એટલે બીજું વર્ષ ચાલુ થાય એટલે કે એક વર્ષના અંતે બે વર્ષના અંતે ત્રણ વર્ષના અંતે એવી રીતના વાત થતી હોય તો દસ વર્ષના અંતે શરૂઆતમાં રકમ પાંચસો રૂપિયા છે કે ઝીરો વર્ષના અંતે પાંચસો રૂપિયા એક વર્ષના અંતે કાંઈક વધશે બે વર્ષના અંતે કાંઈક વધશે ત્રણ વર્ષના અંતે કાંઈક વધશે એવી રીતના દસ વર્ષના અંતે જે રકમ મળશે તે આપણે મેળવવાની છે તો અહીંયા મિત્રો શરૂઆતમાં પાંચસો રૂપિયા મૂકે છે તો અહીંયા લખશું રૂપિયા પાંચસો કેના બરાબર થશે એ બરાબર એટલે પ્રથમ પદ રૂપિયા પાંચસો થશે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું છે મિત્રો દસ છે અહીં તમે ધ્યાન આપજો ચક્રવૃદ્ધિ વ્યાજ લખી નાખો ડાયરેક્ટ કેટલું દસ એટલે દસ વર્ષના અંતે આપણે કેટલી રકમ મળશે તે મેળવવાનું છે લાગે છે ચક્રવૃદ્ધિ વ્યાજ તો અહીં મિત્રો ખાસ ધ્યાન રાખજો સામાન્ય ગુણોત્તર આપણે મેળવવું પડશે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે તમે દસ વર્ષના અંતે મેળવવું છે તો અહીં લખશું દસ વર્ષના અંતે મળતી રકમ પેલા ફોર્મ્યુલા લખી નાખી પછી સામાન્ય ગુણોત્તર માટેની વાત કરીએ ફોર્મ્યુલા શું શું થશે મિત્રો પ્રથમ પદ ઇન્ટુ આરની ની આરની ઘાત શું કામ આરની ઘાત લખ્યું શરૂઆતમાં પેલું પદ જીરો છે રેડી પછી દર વર્ષના અંતે આપણે વાત કરીએ તો બીજું પદ થઈ જાય એના પછીનું પદ થઈ જાય એના પછીનું દસ વર્ષના બાદ એટલે કે અગિયારમું પદ થઈ જાય એટલે અહીંયા આપણે એન બરાબર હકીકતમાં દસ જ મૂકશું કેટલા મૂકશું મિત્રો દસ મૂકશું રેડી એ રીતના ફોર્મ્યુલા આગલામાં જે રીતના બની તે રીતના થશે એ એટલે એ પાંચસો છે એટલે પાંચસો ગુણ્યા આરની કેટલી કાથ થઈ જશે એન ગાથ આગલા દાખલામાં પણ એવું જ હતું મિત્રો શરૂઆતમાં ત્રીસ હતું અને આર જે મતો તે બે હતો અને આપણે બે ની ઘાત કરતા હતા રેડી અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે તો આર મેળવવા માટે મિત્રો શું કરશું જે સો ટકા મતલબ કે સો ટકા આપણી જે રકમ છે મૂળ કિંમત છે તેમાં આપણે શું કરશું દસ ટકાનો વધારો કરશું દર વર્ષના અંતે એટલો વધારો થતો જશે કેટલો તો કે એકસો દસ ટકાનો જે રકમ આપણી હોય એમાં એટલી એકસો દસ ટકા એટલે કે કેટલા ગણો થાય આપણે તે નક્કી કરવું હોય તો એક પોઈન્ટ એક ગણો થશે એટલે આર બરાબર કેટલા આવ્યો મિત્રો એક પોઈન્ટ એક ગણો એક પોઈન્ટ એક ગણો દર વર્ષે વધારો થતો જશે તો અહીંયા પ્રથમ વર્ષે પાંચસો હતા પ્રથમ વર્ષના અંતે મતલબ કે શરૂઆતમાં પાંચસો રૂપિયા રકમ મૂકેલી છે એક પોઈન્ટ એકની કેટલી ઘાત દસ કાત દસ વર્ષના અંતે કેટલા થશે પાંચસો ગુણ્યા એક પોઈન્ટ એકની કેટલી ઘાત દસ ઘાત રેડી તો આવી રીતના મિત્રો ચક્રવૃત્તિ વ્યાજ જે દસ વર્ષના અંતે આપણે મળતી રકમ હશે તે કેટલી હશે તો કે પાંચસો ગુણ્યા એક પોઈન્ટ એકની કેટલી ઘાત દસ ઘાત રેડી તો દાખલા નંબર એકત્રીસ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર બત્રીસ બત્રીસ માં દાખલો અહીં જ સમય જશે આપણે લખી નાખી મિત્રો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે આ ઓગણત્રીસ દાખલામાં પણ તેનો ઉપયોગ કરી લીધો આ કીધેલું છે મિત્રો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે આઠ ને પાંચ હોય એટલે કે એ બરાબર આઠ આપેલું છે જી બરાબર પાંચ સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક આપેલા છે તો દ્વિઘાત સમીકરણ મેળવો રેડી તો મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ આરામથી મેળવી શકીએ કારણ કે આપણે સૂત્ર જાણીએ છીએ માની લો કે કોઈ બે સંખ્યા એ અને બી એટલે કે દ્વિઘાત સમીકરણના બીજ એ અને બી હોય તો એ અને બી બીજ માટે આપણે આવી રીતના સૂત્ર લખી શકીએ એ બી બરાબર જીરો રેડી અને આને આપણે આવી રીતના લખી શકીએ સમીકરણ માઇનસ એની કિંમત મૂકશો આઠ દુ સોળ સોળ એક્સ પ્લસ બી નો સ્કવેર એટલે કે પાંચ નો પચીસ બરાબર જીરો રેડી તો અહીંયા સમીકરણ મળી ગયું મિત્રો દિગાર સમીકરણ એક્સ વર્ગ માઇનસ સોળ એક્સ પ્લસ પચીસ બરાબર જીરો રેડી તો અહીંયા મિત્રો દાખલા નંબર બત્રીસ પણ કમ્પ્લીટ થઈ ગયો તો અહીંયા આપણે આ સ્વાધ્યય પૂર્ણ કરીએ છીએ સ્વાદ્યાય નવ પોઈન્ટ ત્રણ જેમાં સમગુત્તર શ્રેણી કોને કહેવાય તેને રિલેટેડ જેટલા પણ કન્સેપ્ટ હતા તે બધા અહીંયા કમ્પ્લીટ થાય છે તો અહીંયા આપણે આ વિડીયો પણ પૂર્ણ કરશું મિત્રો હવે જયારે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભેગા થશું ત્યારે આપણે શ્રેઢીને રિલેટેડ આપણે પ્યોરલી વાત કરશું એટલે કે સરવાળાને રિલેટેડ એક્ઝામ્પલ હોય તો કેવી રીતના સોલ્વ કરવાના હોય છે તો તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું એટલે કે સ્વાતીય નવ પોઈન્ટ ચારની શરૂઆત કરશું થોડાક બેસિક ફોર્મ્યુલાઓ શીખીને રેડી તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો આવ્યો તો વિડીયોને લાઈક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ જય હિન્દ